નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપ સૌ ખેડૂત મિત્રોનું આપણી ગુજરાતની એકમાત્ર ખેતીવાડીની ગુજરાતી ચેનલ ઉપર, એટલે કે મિત્રો મહિલા કિસાન યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત છે. અને આજે આપણે વાત કરવાના છીએ ટમેટાની ખેતી વિશેની. તો મિત્રો, આપણે ટમેટાની ખેતી વિશેની સંપૂર્ણ જાણકારી છે એ આપણે પોસ્ટર દ્વારા મેળવશું, એટલે કે મિત્રો પોસ્ટર લખી અને મેં અહીંયા રાખ્યા છે કે જેથી કરીને તમે પણ એમને વાંચી શકો અને સમજી શકો. તો મિત્રો, બોલવાની સ્પીડ અને વાંચવાનું વગેરે હું કરીશ, પણ તમને જો ના સમજાય તો વિડીયોને પૂછ અથવા તો સ્ટોપ કરી અને પોસ્ટર વાંચી અને માહિતી મેળવવી. તો આવો મિત્રો આપણે શરૂઆત કરીએ વિડીયો માહિતી મેળવવાની. એમની પહેલાં જ મિત્રો, જો તમે નવા હો આપણી મહિલા કિસાન યુટ્યુબ ચેનલ ઉપર, તો આપણી મહિલા કિસાન યુટ્યુબ ચેનલ જે ગુજરાતની એકમાત્ર ગુજરાતી છે, તેમાં રેડ અક્ષર દેખાડો, સબસ્ક્રાઇબ બટન દબાવી અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને સાથે જ બાજુમાં દેખાતું બેલ આઇકન છે ત્યાં ક્લિક કરી દેજો, અને ક્લિક કર્યા બાદ ઓલમાં ક્લિક કરી દેજો, જેથી કરીને માહિતી અપલોડ કરવામાં આવે તો તમને જાણકારી મળતી રહે અને નોટિફિકેશન મળી જાય અને તમે માહિતી જોઈ શકો. તો આવો મિત્રો આપણે માહિતી મેળવીએ પોસ્ટો દ્વારા, અને વિડીયોને છેલ્લા સુધી નિહાળજો અને જાણજો અને માહિતી મેળવજો. તો મિત્રો, આપણે સૌપ્રથમ તો વાત કરીએ જમીન અને આબોહવા. સારા નિતારવાળી 6-7 અમ્લતાનો આર ધરાવતી ફળદ્રુપ, બેસર, ગોરાળું અથવા મધ્યમ કાળી જમીન પસંદ કરવી. જમીનમાં 15-20 ટન છાણિયું કમ્પોસ્ટ ખાતર આપી 2-3 ખેડ કરી સમતલ કરવી. મિત્રો, જમીનને કેવી રીતના ટમેટીના પાક માટે તૈયાર કરવી એ બાબતની, અને કેવી જમીન હોવી જોઈએ તે બાબતની આપણે નાનકડું પોસ્ટર અને માહિતી દ્વારા જાણ્યું. હવે આપણે આગળ વાત કરીએ, તો આવો આપણે આગળની માહિતી પણ જોઈએ. સેન્દ્રીય ખાતરની અવેજીમાં લીલો પડવાશ અથવા દિવેલી ખોળ 1000 કિગ્રા પ્રતિ હેક્ટર પ્રમાણે આપવા. આ ઉપરાંત સૂક્ષ્મ તત્વોની ઉણપની અસર જણાય તો 5 કિગ્રા ફેરસ સલ્ફેટ અને 15 કિગ્રા ઝીંક સલ્ફેટ પ્રતિ હેક્ટર પ્રમાણે જમીન તૈયારી વખતે આપવા. આ ઉપરાંત જમીનજન્ય ફૂંગ, કૃમિ અને શરૂઆતમાં છૂસિયા પ્રકારની જીવાત નિયંત્રણ માટે 30 કિગ્રા કાર્બોફ્યુરાઇન 3% પ્રતિ હેક્ટર આપવું. હવે મિત્રો આપણે વાત કરીએ જાતોની પસંદગી, એટલે કે ટમાટરની કઈ જાતોનું પસંદગી કરવી અને કયા પ્રકારના ટમેટી હે એમની ખેતી કરવી એ બાબતને આપણે માહિતી મેળવીએ. ટમેટામાં સામાન્ય રીતે 2 પ્રકારની જાત જોવા મળે છે, નિયંત્રિત વૃદ્ધિવાળી અને અનિયંત્રિત વૃદ્ધિવાળીની. નિયંત્રિત વૃદ્ધિવાળી જાતો મર્યાદિત સમયમાં વૃદ્ધિ વિકાસ પામી ટૂંકા સમયમાં ઉત્પાદન આપી જીવનકાળ પૂર્ણ કરે છે, જ્યારે અનિયંત્રિત વૃદ્ધિવાળી જાતો હોય એ લાંબા સમય સુધી વૃદ્ધિ પામતા અને પથરાયેલા છોડ જીવનકાળ દરમિયાન સતત ફૂલ ફળ આપે છે. આ જાતોના વાવેતર માટે મંડપ ટેલિફોન પદ્ધતિ ખૂબ જ અનુકૂળ આવે છે. એટલે કે મિત્રો, આપણે જે મંડપ અથવા તો લાકડાથી તેમને ઉપર ચડાવીએ એ પદ્ધતિ પણ આમાં ઉપયોગ કરી શકીએ. હવે આપણે આગળ પણ માહિતી મેળવીએ. વધુ ઉત્પાદન ક્ષમતા ધરાવતી રોગ અને જીવાત સામે પ્રતિકાર જાતોની પસંદગી કરવી. સ્થાનિક બજારમાં માંગ, આબોહવા અને વિસ્તારને અનુરૂપ જાતોને વાવેતર માટે પસંદગી કરવી. મિત્રો, હું આ બધું જ વાંચીને સંભળાવીશ તો વિડીયો ખૂબ જ લાંબો થશે, એટલે અમુક જગ્યાએ હું પોસ્ટર જ રાખી દઉં છું કે જે તમે વાંચી અને તમારો સમય બચે અને નાના સમયમાં આપણે બધાને પરવડે તેવા સમયમાં જ આપણે વિડીયો બનાવીએ, તો સ્ટોપ કરી અને વાંચી લેવું અને ત્યારબાદ પાછું આગળ પુશ કરી દેવું. અને જો વિડીયોને લાઈક ના આપ્યો હોય તો મારી સૌ ખેડૂત મિત્રોને દિલથી વિનંતી છે કે વિડીયોને લાઈક આપી દેજો, અમને પણ પ્રોત્સાહન મળશે અને આવી જ અવારનવાર માહિતી પણ આપતા રહેશું. કોઈ પણ પ્રકારના પૈસા લેતા નથી, માત્ર ને માત્ર ખેડૂત ભાઈઓને જાગૃત કરવાના ભાવાર્થથી અથવા
અથવા તો હેતુથી જ અમે આ વિડીયો ખેતીવાડીના બનાવીએ છીએ અને અપલોડ કરીએ છીએ કે જેથી કરીને આપણા ગુજરાતના તમામ ખેડૂત છે એ ટેકનિકલ અને વૈજ્ઞાનિક ખેતી અપનાવે અને આગળ આવે અને ઘરસાળ ખેતીથી બચે અને તેમનો ખૂબ જ વિકાસ થાય અને તે ખૂબ જ પૈસા કમાય એ હેતુથી જ અમે વિડીયો બનાવીએ. તો એક લાઇક આપી દેજો અને તમારા એક લાઇક કરવાથી તમારા મોબાઈલની અંદર તમે જ્યારે પણ યુટ્યુબ ખોલશો ત્યારે તમને આ વિડીયો વારંવાર સામે ટોપમાં પણ દેખાતો રહેશે કે જેથી કરીને તમારે ગોતવો નહીં પડે. જ્યારે પણ ટમેટાની ખેતી વિશેની કોઈપણ પ્રકારની માહિતી જોઈતી હશે અથવા તો પોસ્ટરમાં વાંચવી હશે તો તમે સહેલાઈથી આ વિડીયો મળી જશે અને માહિતી મેળવી શકશો અને તમારી જ ખેતીની અંદર તમે જ આ માહિતીનો હે ઉપયોગ કરી શકશો અને તમારે જરૂર પડશે ત્યારે કઈ જાત વાવવી, કઈ ન વાવવી, ક્યાંથી મેળવવી વગેરે, તો સમગ્ર બાબત, તેમાં કેટલું ખાતર આપવું, ક્યારે પિયત આપવું વગેરે તમામે તમામ પ્રકારની જે માહિતી છે તે તમે વિડીયોમાં આપણે પોસ્ટરો દ્વારા આપેલા છે તો તમે જ્યારે પણ જોઈતી હશે ત્યારે તમે મેળવી શકશો. તો આપ સૌ ખેડૂત મિત્રોને હજી એક વખત વિનંતી કરું છું કે વિડીયોને લાઇક કરી દેજો જેથી કરીને તમારા મોબાઈલની અંદર તમારા યુટ્યુબ ખોલો ત્યારે સેવ થઈને રહે અને તમને વારંવાર દેખાતો રહે ડિસ્પ્લે ઉપર, કે જેથી કરીને તમારે ગોતવામાં સમય ન બગડે અને તમે માહિતી મેળવી શકો. અને અન્ય ખેડૂત મિત્રો સુધી પણ શેર કરજો કે જે ખેડૂત મિત્રો ટમેટીના કદાચ એકાદ ક્યારો અથવા તો સંપૂર્ણ ટમેટીની ખેતી જ કરતા હોય તો તેમના સુધી પણ આ વિડીયો શેર કરજો. તમારા એક સાર શેર કરવાથી પણ અન્ય ખેડૂત મિત્રોને ખૂબ જ માર્ગદર્શન મળશે, તો સાહેબ એમનું પણ પુણ્ય મળશે કે તમે અન્ય ખેડૂત મિત્રોને પણ ગાઈડલાઈન બની શકો છો. એક શેર કરવાથી જ ઘણા બધા ખેડૂત મિત્રો આગળ આવી શકે છે અને ખૂબ જ પૈસા પણ કમાઈ શકે છે અને સફળ ખેડૂત પણ બની શકે છે. તો આપ શ્રી એક શેર કરી દેજો તમારા અન્ય ખેડૂત ખેતીવાડીના ગ્રુપમાં અથવા તો અન્ય ખેડૂત મિત્રો સુધી પણ આ માહિતી પહોંચાડજો. અને વારંવાર અવારનવાર એટલે કે એકાદ દિવસે અને એકાદ દિવસે આપણે અહીંયા ખેતીવાડીની માહિતીના વિડીયો અવારનવાર આપણે અપલોડ કરતા જ હોઈએ છીએ કે જેમાં નવી નવી પદ્ધતિઓ, નવી નવી ખેતીની માહિતીઓ આપણે અપલોડ એમના વિડીયો અપલોડ કરીએ જ છીએ. તો તમે જો હજુ પણ ચેનલની અંદર ના જોડાયા હોય તો ચેનલની અંદર જોડાઈ જવું, રેડ અક્ષરે લખેલો સબસ્ક્રાઇબ બટન છે તે દબાવી અને બાજુમાં દેખાતું બેલ આઇકન ત્યાં ક્લિક કરી અને ઉપરનું પહેલું જે ઓપ્શન, ત્રણ ઓપ્શન આવે તેમાં પહેલા ઓપ્શન ઉપર ક્લિક કરી દેવું જ્યાં ઓલ નોટિફિકેશન લખેલું છે ત્યાં, જેથી કરીને અમારો વિડીયો અને માહિતી અપલોડ કરીએ ખેતીવાડી ત્યારે તમને નોટિફિકેશન દ્વારા મળી જાય અને તમે જોઈ શકો. જય જવાન, જય કિસાન. ફરી મળીશું એક નવા વિડીયો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી આપ સૌ ખેડૂત મિત્રોને જય શ્રી કૃષ્ણ.